उत्सवप्रिय वडोदरा शहेरमां उत्तरायण पर्वनी हवे गणतरीना छ दिवसो बाकी छे त्यारे लोकोने वेपारीओमां थनगनाट जोवा मळ्यो हतो। उत्सवप्रिय वडोदरा शहेरमां दरेक तहेवारनी आनंद उल्लास अने उमंग साथे उजवणी कराती होय छे त्यारे हवे उत्तरायण पर्वनी गणतरीना छ दिवसो बाकी रह्या छे। ज्यारे राजमार्गो पर उत्तरायण पर्वनी रौनक जोवा मळी रही छे तो बीजी तरफ पतंग प्रेमीओ पण पतंग दोरानी खरीदी शुरू करी दीधी छे। हालमां वडोदराना मार्गो पर पतंग दोराना स्टॉल तथा मास्क पीपुड़ा बलून टोपीनो व्यवसाय करता फेरियाओ पण जोवा मळी रह्या छे। हालमां पतंग अने दोरा बजारमां होलसेलना वेपारीओनी खरीदी जोवा मळी रही छे। आगामी दिवसोमां वेपार सारो थाय तेवी आशा वेपारीओ सेवी रह्या छे। उत्तरायण पर्व भारे धामधूमथी उजवाय छे तेनुं एक कारण ए पण छे कि आ तहेवारमां बाळकोथी माँडी मोटेराओ सौ कोई आनंद लई शके छे। आम हवे गणतरीना दिवसो बाकी रह्या छे त्यारे वडोदरामां उत्तरायण पर्वनी रौनक जोवा मळी रही छे। शहेरना सौथी जूना गेंडी गेट बजारनी अंदर पण उत्तरायणनो माहोल जाम्यो छे। जो कि दर वर्षनी तुलनामां वर्षे भावमां वधारो जोवा मळ्यो छे। पतंग उत्पादनमां अन्य वस्तुनो भाव वधारो पण असर करी गयो छे जेથી पतंग दोराना भाव वध्या छे। वेपारीओ द्वारा पण लोकोने अपील करी हती कि वहेली तके पतंग दोरानी खरीदी करी लो केम के उत्तरायण नजीक रहेता पतंग दोरानो स्टॉक घटे छे अने भाव वधारो थाय छे। अमारी दुकान गेंडी गेट रोड उपर आवेली छे ने आ वर्षे पतंगमां थोड़ू डेमेज थयो एना हिसाबे भावमां वधारो छे अने बीजुं आमे रॉ मटीरियलना भाव વધવાના કારણે 10-15% ભાવ વધારો છે। કેટલા કેટલા કોડી પર વધારો કરવામાં આવ્યો છે અને કઈ કઈ પ્રકારની પતંગ વાગી ફેરાઈ છે? પતંગ તો ઘણી બધી આવું નવી જાતની છે। કોડીમાં પાછલા વર્ષ કરતા આવતો 10 રૂપિયા પ્લસ છે। કેવા કયા પ્રકારની આપણે પતંગો રાખી જઈએ? પતંગ તો અમારે 20-25-30 જાતની પતંગ છે। બધી અલગ અલગ સુક્કલ આવે, ચાપટ આવે, પ્લાસ્ટિકમાં આવે, બીજા મોટા ઢાલ છે, નાના ઢાલ છે। આપણે આ બધું જે પ્રોડક્ટ વાપરીએ છીએ બધું મેડ ઇન ઇન્ડિયા જ હોય છે ને? આપણે બરોડા આપણે પોતાની મેડ હોય છે। ચાઇનાની કોઈ આઈટમ નહીં? ના, કોઈ આઈટમ નહીં। દોરીમાં ને એનામાં કોઈમાં કોઈમાં ના પણ નહીં। તો કેવું લાગે છે આ વખતે? કેવું લાગે છે અત્યાર લાગી તો સારું છે। જો રિટેલ ગ્રાહક ઉપર ડિપેન્ડ છે મેન તો અમારા કેવા કે શું કરશું છે તમે શું અપીલ કરશો ગ્રાહકોને? કિફાયત ભાવમાં મળે। મારી દુકાન ગેન્ડી ગેટ રોડ પર, માંડવી ગેન્ડી ગેટ રોડ પર જે મેઇન જૂનું બજાર છે, આજથી 60 વર્ષથી જે લાગે છે એ એરિયામાં બરાબર મિડલમાં મારી રેણુકા છત્રેલાના નામથી દુકાન છે અને છેલ્લા 60 વર્ષથી અહીંયા ધંધો કરીએ છીએ। આ વર્ષે પતંગની અંદર ઓછામાં 25-30% વધારો છે અને દોરામાં પણ 25-30% વધારો છે અને આટલો ભાવ વધવા છતાં પણ બજારમાં માલ મળતો નથી। ઘણી અછત સર્જાયેલી છે, કંપનીવાળા માલ આપતા નથી ને બીજી બાજુ જે પતંગો બની રહી છે એમાં પણ અત્યારે જોઈએ એટલી પતંગો બનતી નથી અને જેટલી ડિમાન્ડ છે અત્યારે ચાલુ વર્ષે એની સામે 25-50% જ પતંગો વેપારીઓને આપવામાં આવે છે, એટલી શોર્ટેજ ચાલી રહી છે। આ સાલમાં કઈ કઈ પ્રકારની પતંગો આવેલી છે નવી બ્રાન્ડ? આ વર્ષે જે 100 કરોડનો ડોઝ આપવામાં આવેલો છે એની સ્પેશિયલ પતંગ છાપવામાં આવેલી છે। પેલા સેમ્પલ છે ને આપણી પાસે, એ 100 વર્ષ અરે 100 ડોઝ જે 100 કરોડ ડોઝ જે આપવામાં આવેલા છે એની સ્પેશિયલ પતંગ છાપવામાં આવેલી છે। બીજું કે 75 વર્ષ થયા આપણે આઝાદીને, એની પર પતંગ આપણે બનાવેલી છે જે અર્જન્ટ હતું એટલે અમે એના સિક્કા મારીને અત્યારે ચલાવી રહ્યા છે જે તમે જોઈ શકો છો। એની પર અમે એના પર છાપ મારી મારીને અમે આખા ગુજરાતમાં જ્યાં પણ બરોડામાંથી પતંગો જાય છે બધી જગ્યાએ અમે સિક્કા મારી મારીને મોકલ્યા છે અને અત્યાર સુધી અમે લગભગ અમે 8-10 દિવસની અંદર ઓછા જે 50-60 હજાર પતંગ છાપીને અમે મોકલાવેલી છે ગુજરાતના દરેક ગામડાઓમાં, દરેક સ્ટેટ આપણે સિટીમાં અમે મોકલાવેલી છે। ખાસ કરીને ગ્રાહકોને શું અપીલ કરશો? કેમ કે જ્યારે પછી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે તો ગ્રાહકોને શું અપીલ કરશો આપ? મારી દ્રષ્ટિ એવું છે કે અત્યારે 11 વાગ્યા સુધીનો થઈ ગયો છે ને અત્યારે જે વાતો ચાલી રહી છે એ હિસાબે આગળ જતાં 9 વાગ્યા સુધીનો કરફ્યુ લાગુ પડી જશે જે ગઈ સાલ પણ 10 વાગ્યા સુધીનો ટાઈમ હતો
એ પણ આમ જનતાને ખબર છે કે ગઈસાલે 10 વાગ્યાનો કર્ફ્યુનો ટાઈમ હતો અને 9 વાગે બજાર બંધ થઈ જતું હતું, તો આ સાલ પણ કદાચ 9 વાગે બજાર બંધ કરી દેવામાં આવશે. એટલે મારી તો એ જ વિનંતી છે કે ભાઈ સમય મળે તો અત્યારથી ખરીદી કરી લેવી અને છેલ્લા સુધી, અત્યારથી હાલમાં પણ પતંગોને દોરાની ઘણી અછત છે ને ગઈ સાલ પણ આવી રીતે લેટ ખરીદી કરવામાં આવેલી અને ભાવ બહુ ઉચકાઈ ગયેલો અને 3 ગણો ભાવ ચૂકવવો પડેલો. તેથી મારી એ જ વિનંતી છે કે અત્યારથી ખરીદી કરી લો તો સારી પતંગો મળશે અને જોઈતા પ્રમાણમાં મળી જશે અને થોડી અત્યારે જે ભાવ છે એના કરતાં પાછળ વધારે ચૂકવવો પડે એના કરતાં અત્યારે લઈ લો તો સારું છે. હજી ઇન્ડિકેટ બજારની અંદર જે પતંગ બજાર છે, પતંગ બજારની અંદર ખુશીનો માહોલ સર્જાઈ રહ્યો છે, વેપારીઓ એવું કહી રહ્યા છે કે આ વર્ષે સારું માર્કેટ છે. આમ જોવા જઈએ તો ગઈ સાલ કરતાં પતંગો ઘણી ઓછી બની છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ જે વધી ગયા એના લીધે દરેક વસ્તુ પર ઇફેક્ટ થઈ છે. ને જે મુંડેરી કંપનીવાળી જે કાગળ ને પતંગની સલી ને દોરા બધું આવે છે એ લોકોને મોંઘું પડી રહ્યું છે. એટલે શરૂઆતથી જ 15-20% વધારો હતો ને તે પછી માલ ઓછો બન્યો, એના લીધે બીજા 5-10% ફરક આવી ગયો છે. એટલે હાલની અંદર તો બજારમાં માલ બહુ ઓછો છે ને ભાવ બહુ વધી ગયા છે, એટલે હજુ પણ એવું લાગે છે અત્યારે જો ખરીદી હજુ ચાલુ રહે તો છેલ્લા 4 દિવસ પતંગ દોરા ના પણ મળે. કારણ કે ગઈ સાલ અમારે બોલ લગાવવા પડેલા હતા કે દોરા નથી, પતંગ નથી એવું. એટલે આ સાલ પણ એવી શક્યતા છે. એટલે અમારે તો એવી જ વિનંતી છે આમ જનતાને કે ભાઈ અત્યારથી ખરીદી કરી લો જેથી પાછળથી વધારે પૈસા ચૂકવવા ના પડે.